અમદાવાદનું વસ્ત્રાપુર પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ફિલ્મ પદ્માવતના વિરોધને લઈને કરેલી તોડફોડના તમામ આરોપીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. તો આરોપીઓને લઈને કોઈ હોબાળો ન થાય તે માટે પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના આ દ્રશ્યો છે કે જ્યાં તોડફોડના આરોપીઓને લાવવામાં આવ્યા છે. પદ્માવતના વિરોધમાં જે તોડફોડ થઈ હતી તે તમામ આરોપીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે, ત્યારે આખું પોલીસ સ્ટેશન પણ પોલીસ છાવણીમાં બદલાઈ ગયું છે. આ વિશે વધુ જાણકારી માટે રિપોર્ટર જાવેદ આપણી સાથે જોડાયા છે. જી જાવેદ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જ્યારે તોડફોડના બધા જ આરોપીઓને લાવવામાં આવ્યા છે, કેવો માહોલ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યો છે? સુચિતન, ખાસ કરીને અહીંયા વાત કરવા જઈએ તો ગઈકાલે જે રાત્રે મોડી રાત્રે હિંસા ફેલી હતી, ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, ત્યારે હિમાલય મોલમાં તોડફોડ કરવામાં આવી હતી, પીવીઆરમાં તોડફોડ કરવામાં હતી, તે તમામ લોકોને સીસીટીવીના આધારે પોલીસે ડિટેઇન કર્યા છે અને હાલ 44 લોકોની ધરપકડ કરી છે અને આરોપીઓ સામે 307 માંથી ષડયંત્રનો ગુનો નોંધ્યો છે. અને હાલ મારા કેમેરામેનને કહીશ કે જે તમામ લોકો આરોપીઓને છે હાલ વસ્ત્રાપુર પોલીસ મથકમાં લાવવામાં છે. સમગ્ર પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું, ચાંપતો પોલીસ બંદોબસ્ત છે. આરએફની એક જે ટીમ છે તે ટીમ પણ ખાસ કરીને અહીંયા તૈનાત કરી દેવામાં છે. જે પોલીસ સ્ટેશનનો મુખ્ય દ્વાર છે ત્યાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં છે. એસીપી, એસપી, પીઆઈ, ડીસીપી કક્ષાના તમામ કક્ષાના જે પોલીસ અધિકારીઓ છે તે હાલ ત્યાં મોજૂદ છે. અને જો બહારની વાત કરવા જઈએ તો બહારે પણ આરએએફની એક પ્લાટૂનને તૈનાત કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને જો વાત કરવા જઈએ તો ગઈકાલે જે વસ્ત્રાપુર પોલીસ મથકે એક ટોળું પહોંચ્યું હતું, ટોળાએ કેટલાક લોકોને છોડી લીધા હતા તેવી વાત પણ વહેતી થઈ છે. જ્યારે ખાસ કરીને હમણાંની જો વાત કરવા તો પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પોલીસ સ્ટેશનની બહાર જે છે જે આરોપીની ધરપકડ તેના સગા સંબંધીઓ કોઈ પણ પ્રકારનો તોડફોડ કે કઈ પ્રકારની જે આગચપી કે એવા કોઈ બનાવ ના કરે તેના માટે ખાસ એક આરએએફની એક ટીમ તૈનાત, એક પ્લાટૂન તૈનાત કરી દેવામાં આવી છે. અને કોઈ પણ રીતની પોલીસ હાલ જે ટોળા છે ટોળા સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જીલન જી જાવેદ, જે બાઇક સળગાવવામાં આવ્યા હતા, તોડફોડ કરવામાં આવી હતી, જે આરોપીઓ દ્વારા તેમની ઓળખ થઈ છે, શું કાર્યવાહી કરી છે પોલીસે અત્યાર સુધીમાં? ચિલન, ખાસ કરીને જો વાત કરવા જઈએ તો હાલ પોલીસે જે ફરિયાદ નોંધી છે, સાણંદમાં એક ષડયંત્ર રચાયું હતું કે આપણે જે રાજપૂત સમાજ છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવે. અને ખાસ કરીને જો વાત કરો તેમના સામે જે લોકોએ આવેદનપત્ર આપ્યું હતું, જે લોકોએ રેલીની પરમિશન માંગી હતી, પરમિશન જે લોકોને માંગી હતી તે સાણંદનો એક શખ્સ છે, તેના સામે 307 અને ષડયંત્ર ગુનો બી દાખલ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જીલન જે જાવેદ, કરણી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને લોકેન્દ્રસિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમદાવાદમાં જે હિંસક ઘટનાઓ બની છે તેના માટે કરણી સેના જવાબદાર નથી, કરણી સેના તેમાં સામેલ નહોતી. તો શું સત્ય છે તેનું અને જે લોકોએ તોડફોડ કરી તે લોકો કોણ છે? જે ગઈકાલની જો વાત કરવામાં આવે તો એક ફ્લેગમાર્ચનું જે કાર્યક્રમ રાખવામાં હતો ત્યારબાદ ટોળા બે કાબુ બની ગયો હતો અને તે લોકોએ આંખ ચંપી તોડફોડથી માંડી લોકોને હેરાન કર્યા હતા, ટ્રાફિક જામ થઈ ગયું હતું. ત્યારે વાત કરવા દઈએ તો અમદાવાદના જે કરણી સમાજના જે આગેવાનો છે તેમણે કહેવામાં આવ્યું હતું કે આ કરણી સેના દ્વારા નહોતો કરવામાં આવ્યો, પણ મહત્ત્વની બાબત એ છે કે જે આયોજન કરવામાં આવ્યું હતું રાજપૂત સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું અને પોલીસે હાલ જે ગુનો નોંધ્યો છે 307 અને ષડયંત્રનો એ જે સાણંદના એક આગેવાન છે તેના પર ગુનો નોંધવામાં આવ્યો છે. જાવેદ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના દ્રશ્યો આપ જોઈ શકો છો કે પોલીસ છાવણીમાં આખું પોલીસ સ્ટેશન ફેરવાઈ ગયું છે. તોડફોડના અને હિંસક ઘટનાના બધા જ આરોપીઓને ત્યાં રાખવામાં આવ્યા છે.